आ शियाळु स्पेशल ऊंधियुं एकदम चटाकेदार अने सरळ रीतथी बनावेलू छे। खूब ज ओछा तेलमां बनावेलू आ ऊंधियुं सूरतनुं फेमस ग्रीन ऊंधियाने पण टक्कर मारे एवुं छे। तो मित्रों, हूँ छूँ कल्पना परमार, गुजराती फूड किचनमांथी आपनुं हार्दिक स्वागत करूँ छूँ। ऊंधियाने एकदम ओछी मेहनत साथे परफेक्ट बनावानी रीत हूँ तमारी साथे शेर करीश। तो मारा वीडियोने अंत सुधी जोता रहेजो। तो चलो बनावी लईए सूरतनुं फेमस ग्रीन ऊंधियुं। आज आप शियाळु स्पेशल सूरती ऊंधियुं बनावाना छे अने एना माटे मैं बधी सामग्री भेगी करी लीधी छे। જ્યારે ઊંધિયું બનાવતા હોય તો સામગ્રી ઘણી બધી હોય છે, મેં અહીંયા થોડી ઓછી મૂકી છે। પછી જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવતી જઈશ, એમ એમ સામગ્રીનું માપ પણ જણાવતી જઈશ। કારણ કે હમણાં બધું તમને માપ જણાવવા જઈશ તો બહુ લાંબો વિડીયો થશે, એટલે મેં અહીં ખાલી થોડુંક અહીંયા મૂકીને તમને બતાવ્યું છે। હવે જેમ જેમ આપણે બનાવતા જઈશું એમ હું તમને સામગ્રી કહેતી જઈશ। સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવી લઈશું અને ખૂબ જ ઓછા તેલમાં આજે આપણે સુરતી ઊંધિયું બનાવીશું। જનરલી ઊંધિયું ફ્રાય થઈને બનતું હોય છે, બધી સામગ્રી ફ્રાય કરતા હોય છે, પણ આજે આપણે ઓછા તેલમાં બનાવીશું। ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। સૌથી પહેલાં આપણે મેથીના મુઠિયા બનાવી લઈએ। ઊંધિયામાં નાખવાના મેથીના મુઠિયા બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધો છે। એમાં 2 કપ ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે। મેથીને 2-3 પાણીથી ધોઈને કોરી કરીને લીધી છે અને ત્યારબાદ 1/2 કપ ઝીણા સમારેલા ધાણા લઈશું અને 1/2 કપ ઝીણું સમારેલું લસણ લઈશું। હમણાં લસણ ભરપૂર પ્રમાણમાં માર્કેટમાં મળતું હોય છે અને મુઠિયામાં ખૂબ જ સરસ લાગતું હોય છે। ત્યારબાદ એમાં 1 નાની ચમચી મીઠું નાખીશું અને મીઠાને હાથથી મસળીને ભાજીમાં અને લસણ અને ધાણામાં મિક્સ કરવાનું છે। આમ કરવાથી એવું થશે કે મેથી અને ધાણા અને લસણ એનું પાણી છૂટું પડી દેશે અને મેથી સંકોચાઈ પણ જશે અને આ જ પાણીથી આપણે લોટ બાંધવાના છે। આજે કોઈ પણ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાના મુઠિયાના લોટ બાંધવામાં। તમે જોઈ શકો છો મેથી એકદમ સંકોચાઈ ગઈ છે અને પાણી બધું છૂટું પડવા લાગ્યું છે। હવે એમાં આપણે મસાલા કરી લઈશું। સૌથી પહેલાં મેં અહીં 1/2 ચમચી આદું અને મરચાંની પેસ્ટ લીધી છે, તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। ત્યારબાદ 2 મોટી ચમચી ખાંડ નાખીશું અને 1 મોટી ચમચી લીંબુનો રસ નાખીશું। મુઠિયામાં બધા જ મસાલા ચડતા પ્રમાણમાં લેવાના છે। 1 નાની ચમચી અજમો લેવાનો છે, એને હાથથી આ રીતે મસળીને નાખીશું। 1 મોટી ચમચી તલ નાખીશું, 1/2 નાની ચમચી હળદર નાખીશું, 1/2 નાની ચમચી હિંગ નાખીશું અને 1/2 નાની ચમચી ગરમ મસાલો નાખીશું। હું હંમેશા લાલ મરચાંની જગા પર 1 મોટી ચમચી અથાણાનો મસાલો નાખું છું। જે મેથીઓ મસાલો હોય છે ખાટા અથાણાનો, એ નાખવાનો છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો। 1/2 મોટી ચમચી તેલ નાખીશું અને બધું જ હાથથી મિક્સ કરી લેવાનું છે। મસાલા અને ભાજી આપણી સરસ મિક્સ થઈ જવી જોઈએ, તમે જોઈ શકો છો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે 1/4 કપ મેં અહીં કકરો ચણાનો લોટ લીધો છે, જો તમારી પાસે કકરો ચણાનો લોટ ના હોય તો તમે ઝીણો પણ લઈ શકો છો અને ત્યારબાદ 1 કપ મેં અહીં કકરો ઘઉંનો લોટ લીધો છે। સૌથી પહેલાં આપણે 1/2 નાખીશું, જેટલો જરૂર પડશે એટલો જ લોટ નાખવાનો છે। જો મુઠિયાને તમારે એકદમ ખસ્તા બનાવવા હોય તો લોટનું પ્રમાણ ઓછું રાખવાનું અને ભાજીનું પ્રમાણ વધારે નાખવાનું, તો ટેસ્ટ વધારે સારો આવે છે। હું બાકીનો થોડો લોટ નાખું છું અને આમ થોડો થોડો લોટ નાખતા જવાનું અને લોટને બાંધતા જવાનું। તમારો લોટ જેટલો સમાય એટલો જ તમારે નાખવાનો છે। જુઓ, હજુ મને થોડો ઢીલો લાગે છે તો હું બધો જ લોટ નાખી દઉં છું। ટોટલ 1 કપ લોટ ગયો છે ઘઉંનો કકરો અને રોટલીના લોટ જેવો આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। મુઠિયામાં લોટનું પ્રમાણ, મેથીનું પ્રમાણ અને મસાલાનું પ્રમાણ સરખું હોય તો જ મુઠિયા આપણા સારા લાગે। જુઓ, લોટ બંધાઈ ગયો છે। હવે તેલવાળા હાથ કરી અને તમને જે સાઇઝના મુઠિયા જોવે એ સાઇઝના વાળી લો। લંબગોળ અથવા ગોળ તમને જેવા જોવે તમે વાળી શકો છો, આજે હું ગોળ વાળું છું। નાના નાના આ રીતે ગોળ આપણે મુઠિયા બધા જ વાળી લઈશું। જુઓ, મારા બધા જ મુઠિયા વાળીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે ફ્રાય કરી લઈશું। મુઠિયાને ફ્રાય કરવા માટે મેં મીડિયમ ગેસ પર તેલને ગરમ કરી લીધું છે। તેલ તમારું બહુ ગરમ ના હોવું જોઈએ, નહીં તો મુઠિયા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે। બધા જ મુઠિયાને આપણે તેલમાં નાખીશું અને મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા મુઠિયા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। જુઓ, આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે મુઠિયા કાઢી લઈશું અને આપણે હવે ઊંધિયાની તૈયારી કરી લઈએ। આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે।
આપણા મૂઠિયા બની ગયા છે, હવે આપણે ઊંધિયાનો મસાલો રેડી કરી લઈએ. એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને સૌથી પહેલાં મેં અહીં 2 કપ ઝીણું સમારેલું લસણ લીધું છે. લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શિયાળામાં હમણાં ભરપૂર પ્રમાણમાં લસણ પણ મળતું હોય છે. એને 2 થી 3 પાણીથી ધોઈને મેં એકદમ ઝીણું સમારી લીધું છે, એ લઈ લેશું. ત્યારબાદ 1 કપ ઝીણી સમારેલી કોથમીર એટલે કે લીલા ધાણા લીધા છે, એ લઈ લેશું. 1 કપ મેં લીલું નારિયેલને છીણીને લઈ લીધું છે. તમે લીલાની જગ્યા પર સૂકું પણ લઈ શકો છો, પરંતુ લીલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1 કપ જેટલું મેં છીણીને લઈ લીધું છે. 5 કપ સિંગદાણાનો ભૂક્કો લીધો છે, અધકચરો લીધો છે. આ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, પરંતુ હું નાખતી હોઉં છું, એનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે. 2 મોટી ચમચી તલ લઈશું, મેં સફેદ તલ લીધા છે અને શેકીને લઈ લીધા છે. 1 મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધી છે. 3 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. તીખાસ અહીંયા આપણે વધારે જ લેવાનું છે. જ્યારે આપણે આ મસાલો કરીએ ને તો એમાં ચડતો મસાલો કરવાનો છે, કારણ કે શાકભાજી આપણી બધી બહુ ભેગી થઈ જાય છે અને જો તમે આમાં ઓછો મસાલો કરશો તો તમારું ઊંધિયું ફિક્કું રહી જશે, એટલે મસાલા ઓછા લાગશે એમાં. એટલે જ્યારે પણ તમે આમાં મસાલો કરો તો થોડો ચડતો કરવાનો છે. મેં અહીં 2 મોટી ચમચી ઊંધિયાનો મસાલો લીધો છે. માર્કેટમાં આ રીતના સુરતી ઊંધિયાનો મસાલો મળતો હોય છે. જો તમારી પાસે એ ના હોય તો તમે સાદો ગરમ મસાલો પણ નાખી શકો છો, પરંતુ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મેં 2 મોટી ચમચી લીધી છે. 1/2 નાની ચમચી હળદર નાખીશું. અહીંયા આપણે આજે બધું જ લીલું લેવાના છે, એટલે હળદરનું પ્રમાણ પણ મેં થોડું ઓછું લીધું છે. 2 ચમચી લીંબુનો રસ નાખીશું. ઊંધિયું થોડું ગળચટ્ટું હોય છે. અને 3 મોટી ચમચી ખાંડ નાખીશું. આપણે બધા જ મસાલા આમાં જ કરી દેવાના છે, પછી વઘારમાં આપણે કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરતા. 1/2 નાની ચમચી મેં અજમો લીધો છે, વઘારમાં પણ અજમો નાખીશું અને આમાં પણ થોડો અજમો નાખીશું. 1 મોટી ચમચી તેલ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું પણ થોડું ચડિયાતું જ નાખવાનું છે, કારણ કે શાક ઘણા બધા છે, પછી એવું ના થાય કે પછી ઉપરથી તમારે ઉમેરવું પડે. હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું અને હાથથી થોડું મસળી લઈશું એને, એટલે બધા જ મસાલા આપણા ધાણા અને લસણમાં સરસ સમાઈ જશે. જો સરસ મિક્સ થઈ ગયું છે, હવે એને સાઈડમાં રાખીએ. આપણે શાકને સાતડીએ એ પહેલાં આપણે જે સ્ટફિંગ કરવાનું છે શાકમાં એ ભરી લઈએ. મેં અહીં 200 ગ્રામ રીંગણા લીધા છે અને 150 ગ્રામ જેટલા પાકા કેળાને આ રીતે કટ કરી લીધા છે અને રીંગણને પણ ધોઈને એને આવા 4 ટુકડામાં કટ કરી લીધા છે. રીંગણની પસંદગી કરતી વખતે આવા ગુલાબી કલરના લેવાના અને આવા નાના નાના લેવાના. એમાં આપણે આ મસાલો ભરી દઈશું. રીંગણ અને કેળામાં બંનેમાં આપણે મસાલો ભરવાનો છે. હાથથી સરસ દબાવીને ભરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. જુઓ, આપણા રીંગણ અને કેળા ભરાઈ ગયા છે અને સાઈડમાં રાખી લઈએ. અને હવે આપણે શાકને સાતડી લઈએ. શાકને સાતડવા માટે મેં એક નોનસ્ટિકની પેન લઈ લીધી છે. મેં નોનસ્ટિકની પેન એટલે લીધી છે કે તેલ આપણું ઓછું જાય અને આપણા શાક સરસ સતરાઈ જાય. હવે આપણે એમાં 1 મોટો ચમચો તેલ નાખીશું. તેલ જે મૂઠિયા આપણે ફ્રાય કરીએ છીએ ને એ જ લેવાનું, એટલે એનું ફ્લેવર ખૂબ જ સરસ લાગશે. 1 મોટો ચમચો તેલ નાખીશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે મેં અહીં 200 ગ્રામ બટાકા લીધા છે અને બટાકાને ધોઈને કોરા કરી અને છોડા કાઢીને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે. તમે ચાહો તો બટાકા નાની નાની બટાકીઓ લઈ અને એને સ્ટફ કરીને પણ રાખી શકો છો. બટાકાને તેલમાં નાખીશું અને 200 ગ્રામ જેટલું જ મેં સક્કરિયા લીધા છે. સક્કરિયાને પણ જો ધોઈને નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે, એ નાખીશું. અને બંનેને આપણે પહેલે સાતડી લઈશું. 80% કુક થાય ત્યાં સુધી આપણે સાતડી લેવાનું. 20% જ્યારે આપણે ઊંધું બધું પાથરીશું અને બનાવીશું, ભેગું કરીશું, ત્યારે એને કુક કરી લઈશું. એને સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને કુક કરી લેવાના છે. લગભગ 3 થી 4 મિનિટમાં સરસ સતરાઈ પણ જશે અને અંદરથી કુક પણ થઈ જશે. આમ કરવાથી એની ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને ઓછા તેલમાં પણ બને છે. તમે ચાહો તો આ સ્ટેજ પર એને ફ્રાય પણ કરી શકો છો. જુઓ, 3 થી 3.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બટાકા પર અને સક્કરિયા પર સરસ માસ આવી ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું અને આ જ પેનમાં બાકીના શાકને પણ સાતડી લઈશું. મેં એક શાકને કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો હજુ પણ એમાં તેલ છે. તો એ જ તેલમાં આપણે મેં અહીં 200 ગ્રામ રતાળું લીધું છે, એ નાખીશું. અને 200 ગ્રામ સુરણને મોટા ટુકડામાં કટ કરી લીધું છે, એ નાખીશું. અને એને પણ લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે સાતડી લઈશું.
જુઓ આપણું સુરણ અને રતાળું સરસ કૂક થઈ ગયા છે, એમાં પણ માસ સરસ આવી ગયા છે. એને પણ આપણે જે બટાકા અને સક્કરિયાવાળા બાઉલમાં કાઢી લઈશું. હવે આ જ પેનમાં આપણે રીંગણને પણ થોડા સાગળી લઈશું જેથી એ પણ જલ્દીથી કૂક થઈ જાય. જ્યારે આપણે ઊંધી બનાવીએ ત્યારે રીંગણ જલ્દીથી કૂક થઈ જતા હોય છે, એટલે લગભગ 2 મિનિટમાં આપણે એને સાગળી લઈશું. 2 મિનિટ માટે કેળા તો આપણે સીધા જ નાખીશું. જુઓ આપણે આ રીંગણ પણ સરસ સકળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી. હવે આપણે જે વેજીટેબલને સાતડ્યા છે, બટાકા, સક્કરિયા, સુરણ અને રતાળું, એમાં મસાલો કરી લઈએ. તો જે આપણે મસાલો બનાવ્યો હતો એમાંથી 1 વાટકી જેટલો આપણે મસાલો એમાં નાખીશું અને એને મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું. મસાલાને સરસ વેજીટેબલમાં મિક્સ કરી લેવાના છે. ઊંધિયાનો વઘાર કરવા માટે મેં ખાંડી મોકલી દીધું. જ્યારે પણ તમે ઊંધિયું બનાવો ને તો પોડું વાસણ એટલે કે મોટું વાસણ લેવાનું, કારણ કે આપણે બધું જ ઊંધિયાને આમાં વઘાર કરવાનું છે. એટલે વાસણ તમારું મોટું હોવું જોઈએ, તમને ફેરવતા ફાવે અથવા તમે એમાં લેયર કરી શકો એવું હોવું જોઈએ. તો મેં એક હાંડી મૂકી લીધી છે. હાંડીમાં આપણે તેલ નાખીશું. તેલ આપણે જે મૂઠિયાને ફ્રાય કર્યું હતું એ જ લઈ લઈશું. લગભગ 3 મોટા ચમચા તેલ આપણે લઈશું. તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે અને તેલને થોડું ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ખડા મસાલા નાખીશું. 1 તેજપત્તો નાખીશું, 2 લાલ મરચાં નાખીશું, 2 ટુકડા તજના નાખીશું અને 3 લવિંગ નાખીશું. સાથે 1 મોટી ચમચી અજમો નાખીશું. અજમાનો વઘાર ખૂબ જ સરસ લાગે છે અને એને વઘારને આપણે સાંકળી લઈશું. જુઓ વઘાર સરસ થઈ ગયો છે. હવે મેં અહીં 250 ગ્રામ પાપડીને છોલીને ધોઈને કોરી કરી લીધી છે. દાણા છે અને આખી પણ લીધી છે. સુરતી પાપડી લીધી છે, ઝીણી પાપડી લેવાની છે. એનો ટેસ્ટ સરસ આવે છે અને એ શિયાળામાં જ મળતી હોય છે, એ નાખીશું. સાથે મેં 1 કપ વાલોળ પાપડી પણ લીધી છે, એ નાખીશું અને 1 કપ તુવેરના દાણા લીધા છે. અને અહીંયા 4 થી 5 લીલા મરચાંને મેં ટુકડા કરી લીધા છે, ચીરા કરી લીધા છે, એ નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1/2 નાની ચમચી હિંગ નાખીશું. વઘારમાં ભૂલી ગઈ હતી, હમણાં નાખી દઉં છું અને એને મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ જે આપણે મસાલો બનાવીને રાખ્યો હતો એ 1/2 મસાલો જેટલો વધ્યો હોય એમાંથી 1/2 મસાલો આપણે નાખી દઈશું. બાકીને આપણે ઉપર થોડું થોડું સ્પ્રિંકલ કરીશું બધા જ્યારે શાકભાજી નાખીશું ત્યારે. અને એને સરસ મિક્સ કરીને તેલમાં એને આપણે સકળાવા દેવાની છે. પછી થોડું પાણી નાખીશું. પહેલે જુઓ મેં 1 મિનિટ માટે તેલમાં સરસ એને સાંકળી લીધું છે. હવે એમાં આપણે પાણી નાખીશું. મેં ગરમ પાણી લીધું છે. જ્યારે પણ તમે ઊંધિયામાં પાણી ઉમેરો ને તો ગરમ જ ઉમેરવાનું જેથી એની પ્રોસેસ ચાલુ રહે. જો તમે ઠંડુ નાખશો તો એની પ્રોસેસ સ્લો થઈ જશે અને પછી મજા નહીં આવે. લગભગ 1/2 કપ જેટલું આપણે પાણી નાખીશું ગરમ. દાણા બફાઈ જાય એટલું પાણી નાખવાનું છે અને એને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. દાણા સરસ આપણા બફાઈ જવા જોઈએ. જુઓ જોઈ લઈએ. હવે લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણી પાપડી અને દાણા ચડ્યા છે કે નહીં. જુઓ એકદમ સરસ ચડી ગયા છે. તમે ચાહો તો આ પાપડી અને તુવેરના દાણાને કૂકરમાં 1 સીટી મારીને પણ કૂક કરી શકો છો. હવે એમાં આપણે આપણા શાકભાજી નાખી દઈશું. પાપડી સરસ કૂક થઈ જાય પછી જે આપણે બધા વેજીટેબલ જે બટાકા, સુરણ, રતાળુંને મસાલો કરીને રાખ્યું હતું એ નાખવાનું છે અને એને પણ આપણે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે એને કૂક કરી લેવાનું છે. બધા મસાલા સાથે નાખવાનું છે અને એને આમ રીતે પાથરી દેવાનું છે. જુઓ આ રીતે શાકભાજીને પાથરી દીધા બાદ આપણો જે થોડો મસાલો વધ્યો છે એ પણ નાખીશું આપણે અને એને પણ સરસ પાથરી દઈશું. સાથે ઉપર થોડો જે આપણે ઊંધિયાનો મસાલો છે એ સ્પ્રિંકલ કરીશું અને 1/2 કપ જેટલું ગરમ પાણી નાખીશું. ગરમ પાણી નાખવાનું છે, ધ્યાન રાખજો, અને બહુ નથી નાખવાનું. હવે આપણી પાપડી ચડી ગઈ છે, શાકભાજી પણ બધા જ આપણા 80% કૂક છે એટલે બહુ નથી નાખવાનું અને એને ઢાંકીને આપણે ફરી 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું. જુઓ હવે ચેક કરી લઈએ કે આપણા બટાકાને ચડ્યા છે કે નહીં. કોઈ પણ એક બટાકો લઈ લઈશું અને એને ચક્કુથી જુઓ સરસ ચડી ગયા છે. હજુ રીંગણ સાથે ચડશે. સુરણને અને રતાળુંને પણ જોઈ લઈએ.
જો સરસ ચડી ગયું છે. હવે એમાં આપણે રીંગણ ઉમેરીશું. રીંગણને પણ આપણે સાઈડ સાઈડમાં પાથરી દઈશું. રીંગણને ચડતા બહુ વાર નહીં લાગે. થોડો આપણો જે મસાલો વધ્યો છે છેલ્લે થોડા માટે રહેવા દઈશું આપણે કેળાને મુઠ્ઠા માટે, અને એને પણ થોડું નાખી દઈશું. અને થોડો ઉંધિયાનો મસાલો સ્પ્રિંકલ કરીશું જેથી આપણા રીંગણ પણ સરસ ટેસ્ટમાં આવી જાય. અને ફરીથી એને ઢાંકીને આપણે 2 થી 2.5 મિનિટ માટે કૂક કરી દઈશું. ઢાંકીને મેં ઉપર થોડુંક વજન મૂકી દીધું છે એટલે એર ના આવે અને જલ્દી જ આપણું કૂક થઈ જાય. જુઓ હવે ચેક કરી લઈએ આપણે રીંગણા ચડી ગયા છે કે નહીં. જુઓ ચપ્પુથી સેચ કરી લેવાનું. જુઓ સરસ ચડી ગયા છે. પછી એવું ના થાય કે એકદમ લોચો થઈ જાય એવું ના થવું જોઈએ. તમે આ ઊંધિયાને પાણી વગર પણ બનાવી શકો છો, પરંતુ મને થોડું લચપતું જોઈએ છે એટલે મેં પાણીનો ઉપયોગ કર્યો છે. હવે એમાં આપણે મુઠિયા નાખીશું અને સાથે કેળા પણ નાખી દઈશું. મુઠિયા નાખ્યા બાદ હવે આપણે કેળા પણ નાખી દઈશું. કેળા નાખી લીધા બાદ હવે આપણે જે બધો જ વધેલો મસાલો નાખી દઈશું ઉપર, સાથે થોડો ઊંધિયાનો મસાલો પણ સ્પ્રિંકલ કરીશું. અને ફરીથી ઢાંકી અને લગભગ 3 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. હવે આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. બસ 3 જ મિનિટની વાર છે. જુઓ 2 થી 2.5 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ આપણી બધી વસ્તુ સરસ ચડી ગઈ છે. જુઓ હવે આ સ્ટેજ પર આપણે કોઈ પણ તવેથો કે એવું લઈને બધું મિક્સ કરી દેવાનું છે એટલે આપણું ઊંધિયું સરસ મિક્સ થઈ જશે. અને આ સ્ટેજ પર તમારે પછી મસાલા ચાખી પણ લેવાના. તમને એવું લાગે કે મસાલા ઓછા લાગે છે તો પછી ચાખીને તમે ઉમેરી શકો છો. ધ્યાન રાખવાનું તૂટે ના એ રીતે એકદમ હલકા હાથથી એને ફેરવવાનું છે. જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે. હવે છેલ્લે આપણે એમાં દાણા નાખીશું અને 1 મિનિટ માટે ફરીથી બધું આપણે મિક્સ કર્યું છે તો એને ચડવા દઈશું અને 1 મિનિટ પછી આપણું ઊંધિયું તૈયાર છે. જુઓ મિત્રો આપણું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. હવે એને ગરમાગરમ સર્વ કરી લઈએ. જુઓ મિત્રો આપણું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે અને જુઓ એકદમ સરસ બન્યું છે. ઊંધિયું જ્યારે પણ બનાવો તો એકદમ લોચો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો મુઠિયા કેળા બધું જ આખું ને આખું રહ્યું છે અને થોડુંક લચકા પડતું પણ મેં બનાવ્યું છે. થોડું ઠંડુ થશે એટલે રસાવ એનો સુકાઈ જશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. તમને કોરું જોવે છે કેવું જોવે છે તમે એ પ્રમાણે પાણી ઉમેરી શકો છો. આ ઊંધિયાને તમે પૂરી સાથે પરાઠા સાથે અથવા એમને એમ પણ ખાવ ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઊંધિયાને સર્વ કર્યા બાદ એને ઉપર લીલા લસણ અને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. મિત્રો જુઓ ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ઝટપટથી બની જતું આ ઊંધિયું છે. તો આ મકર સંક્રાંત પણ ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.